અને બીજું કે આની એક્ઝામ છે એ યુપીએસસી કન્ડક્ટ કરે છે યુપીએસસી અને કોઈ પણ માત્ર એક્ઝામ પ્રિલિમ્સ અને ઇન્ટરવ્યુના બેઝ ઉપર તમારું સિલેક્શન થાય છે તો આ યુપીએસસી મારી નજરે યુપીએસસીની એક માત્ર આ એક એવી વેકેન્સી હશે કે જેમાં માત્ર પ્રિલિમ્સ એક્ઝામ છે અને પ્રિલિમ્સ પણ એકસો વીસ ક્વેશ્ચન હશે માર્ક્સ માં ઓકે તો આ એકસો વીસ ક્વેશ્ચન અને ઇન્ટરવ્યુના બેઝ ઉપર જ તમારું સિલેક્શન થાય છે બીજું ખાસ કરીને સૌથી મહત્વનું એ છે કે આમાં કોઈ પણ ગ્રેજ્યુએટ કોઈપણ સ્નાતક ઉમેદવાર આનું ફોર્મ ભરી શકે જો તમે ગ્રેજ્યુએટ હોય બીએ કર્યું હોય બીકોમ કર્યું હોય કોઈ પણ રીતે ગ્રેજ્યુએટ ગ્રેજ્યુએશન કમ્પલેટ કરેલું હોય તો તમે આ ભરતી માટે ઇલિજિબલ થઈ જાવ છો ફોર્મ ભરવા માટે ઓકે આની એક્ઝામ આપવા માટે આમાં કોઈ પર્સન્ટેજની પણ રિક્વાયરમેન્ટ નથી માગેલી કોઈ એક્સપિરિયન્સ પર રિક્વાયર નથી માત્ર તમે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરેલું હશે તો તમે આનું ફોર્મ ભરી શકશો હવે આગળ આપણે ડિટેલમાં સંપૂર્ણ માહિતી મેળવશું કે ઇલિબિટી ક્રાઇટેરિયા આના સિવાય બીજા એના સિવાય આગળ આપણે જોઈશું એક્ઝામ પેટર્ન વિશે એક્ઝામ સિલેબસ રહેશે એક્ઝામ સિલેબસ પણ હું ડિટેલમાં સમજાવીશ કે કા કા સબ્જેક્ટ તમારે તૈયાર કરવાના રહેશે સેલેરી વિશે પણ આપણે ચર્ચા કરીશું કે સેલેરી એટલી મળશે જોકે મેં કહી દીધું તમને સેલેરી એ બેઝિક તમારી સ્ટાર્ટિંગ સેલેરી છે પચાસ હજારથી આજુબાજુ સ્ટાર્ટિંગ હવે યુપીએસસી એક્ઝામ કંડક કરે છે તો આ ઈપીએફઓની જે ભરતી છે એ નાની એવી પોસ્ટ પર તો તમારું પોસ્ટિંગ નહીં કરે ઓકે ઓફિસિયલ લેવલની પોસ્ટ ઉપર પોસ્ટિંગ થવાનું છે સેલેરી પણ એટલી એ પ્રમાણે જ મળશે તો વધુ માહિતી માટે આપણે આગળ વિડીયોને સ્ટાર્ટ કરીશું અને બીજું તમને જણાવી દઉં કે તમે હજુ સુધી આપણી ચેનલ પર નવા એને સબસ્ક્રાઈબ નથી કર્યું તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો આવા જ પ્રકારના વિડીયોઝ તમને આપણી ચેનલ પર જોવા મળતા રહેશે તો ચેનલ પર નવાય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી રાખજો આ સ્ક્રીન તમે જોઈ શકો કે જે જે રિક્રુટમેન્ટ આવેલી છે આ નોટિફિકેશન છે અહીંયા જે સ્ક્રીન તમે જોઈ શકો યુનિયન પબ્લિક સર્વિસ કમિશન યુપીએસસી દ્વારા આની એક્ઝામ કન્ડક્ટ કરવામાં આવે છે આની એક્ઝામ છે યુપીએસસી કન્ડક્ટ કરે છે ઓકે હવે તમને પ્રશ્ન થતો હશે કે ફૂલ ફોર્મ શું છે તો અહીંયા તમે જોઈ શકો છો એમ્પ્લોઇઝ પ્રોવિડેન્ટ ફંડ ઓર્ગનાઇઝેશન છે જે મિનિસ્ટ્રી ઓફ લેબર એન્ડ એમ્પ્લોયમેન્ટના અંડરમાં આવે છે સેન્ટ્રલ ગવર્મેન્ટ ઓકે હવે આપણે ઇમ્પોર્ટન્ટ ડેટ્સ વિશે જાણી લઈએ કે ફોર્મ ભરવાનું ક્યારથી સ્ટાર્ટ થાય છે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ શું છે તો તમે અહીંયા સ્ક્રીન ઉપર તમે જોઈ શકો કે ઓનલાઈન એપ્લિકેશન આર ઇન્વાઇટેડ ડાયરેક્ટ રિક્રુટમેન્ટ બાય સિલેક્શન થ્રુ વેબસાઇટ અહીંયા તમે જોઈ શકો આ વેબસાઈટ ઉપરથી ડાયરેક્ટ ફોર્મ ભરી શકશો અથવા તો તમે ગુજરાત સ્ટડીઝ આપણી વેબસાઇટ છે ગુજરાત સ્ટડીઝ ડોટ કોમ એ વેબસાઇટ ઉપરથી પણ તમે ડાયરેક્ટ ફોર્મ ભરી શકશો હવે ફોર્મ ભરવાનું ઓલરેડી સ્ટાર્ટ થઈ ગયું છે પચીસ ફેબ્રુઆરી બે હજાર ત્રેવીસથી ફોર્મ ભરવાના શરૂ થઈ ગયેલા છે અને લાસ્ટ ડેટ રહેશે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ રહેશે સત્તર માર્ચ બે હજાર ત્રેવીસ ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ રહેશે તો છેલ્લી તારીખની વેઇટ ના કરવી જોઈએ જો તમે ઇલિજિબલ છો ફોર્મ ભરી શકશો ગ્રેજ્યુએટ હોય તો ફોર્મ ભરી દેવું જોઈએ ઓકે ગુજરાત સ્ટડીઝ ડોટ કોમ પરથી તમે ફોર્મ ભરી શકશો જેની લિંક તમને કોમેન્ટ સેક્શનમાં પિન કરેલી જોવા મળશે ત્યાંથી તમે ડાયરેક્ટ ફોર્મ ભરી શકશો ઓકે હવે મિત્રો આજે ઈપીએફઓમાં જે વેકેન્સી આવેલી છે એમાં બે અલગ અલગ પોસ્ટ ઉપર વેકેન્સી આવેલી છે ઈપીએફઓમાં બે અલગ અલગ પોસ્ટ ઉપર વેકેન્સી આવેલી છે એમાં સૌથી નંબર વન ઉપર જે પોસ્ટ છે અહીંયા તમે જોઈ શકો છો ફોર હંડ્રેડ એટીન વેકેન્સી છે ફોર હંડ્રેડ એટીન એટલે કે ચારસો અઢાર વેકેન્સી આવેલી છે કઈ પોસ્ટ ઉપર તો આ જે પોસ્ટ છે એ મિત્રો ઇન્ફોર્સમેન્ટ ઓફિસર એકાઉન્ટ ઓફિસર ઇન ઇપીએફઓ ઓકે જે તમે અહીંયા જોઈ શકો છો કે ટોટલ ચારસો ને અઢાર વેકેન્સી છે એ ઇન્ફોર્સમેન્ટ ઓફિસર અને એકાઉન્ટ ઓફિસરની વેકેન્સી આવેલી છે આ જે એડવર્ટાઇઝ વેકેન્સી નંબર અહીંયા તમે જોઈ શકો આ પહેલા નંબરની વેકેન્સી હતી ઓકે હવે ત્યાર પછી આપણે આગળ જોઈએ કે બીજી એક વેકેન્સી આવેલી છે ઈપીએફઓમાં જ જે અહીંયા તમે જોઈ શકો કે વન હંડ્રેડ ફિફ્ટી નાઇન વેકેન્સી જે અહીંયા તમે જોઈ શકો કે નંબર ટુ પર જે વેકેન્સી નંબર અહીંયા તમે ખાસ જોઈ શકો જ્યારે પણ ઓનલાઈન અરજી કરશો ત્યારે વેકેન્સી નંબર ખાસ ખબર હોવી જોઈએ તો જે સેકન્ડ નંબરની જે વેકેન્સી છે એ પોસ્ટ છે આસિસ્ટન્ટ પ્રોવિડન્ટ ફંડ કમિશનરની વેકેન્સી છે આસિસ્ટન્ટ પ્રોવિડેન્ટ ફંડ કમિશનર ઈપીએફઓ અને એની જે ટોટલ વેકેન્સી છે એ વન ફિફ્ટી નાઇન વેકેન્સી છે એટલે કે એકસો વેકેન્સી છે ઓકે તો જે બે આ અલગ અલગ પોસ્ટ ઉપર વેકેન્સી આવેલી છે અત્યારે હાલમાં અને બંનેનો એક્ઝામ પેટર્ન સિલેબસ શું રહેશે એના વિશે આપણે ચર્ચા કરીશું હવે તો આ સ્ક્રીન ઉપર તમે જોઈ શકો સ્કીમ ઓફ એક્ઝામિનેશન શું રહેશે એક્ઝામ સિલેબસ શું રહેશે કયા કયા સબ્જેક્ટમાંથી કયા કયા સિલેબસ શું એના વિશે આપણે ચર્ચા કરીશું તો જે અહીંયા તમે જોઈ શકો સ્કીમ એન્ડ સિલેબસ ઓફ ધ રિક્રુટમેન્ટ ટેસ્ટ ફોર ધ પોસ્ટ એન્ફોર્સમેન્ટ ઓફિસર એન્ડ એકાઉન્ટ ઓફિસર જે પહેલા નંબરની વેકેન્સી હતી એના વિશે વાત કરીએ કે ચારસો અઢાર જેટલી વેકેન્સી હતી એ પોસ્ટ માટે શું એક્ઝામ પેટર્ન રહેશે સિલેબસ રહેશે એના વિશે જોઈએ તો સ્કીમ ઓફ એક્ઝામિનેશનની વાત કરીએ તો જે ટેસ્ટ રહેશે ટેસ્ટ વિલ બી ઓફ ટુ અવર ડ્યુરેશન એટલે કે બે કલાકની તમારે સમય આપવામાં આવશે ઓલ ક્વેશ્ચન વિલ કેરી ઇક્વલ માર્ક્સ ઓકે દરેક પ્રશ્નના ઇક્વલ માર્ક્સ રહેશે એટલે કે સમાન માર્ક્સ રહેશે ઓકે ત્યાર પછી આગળ જોઈએ ધ ટેસ્ટ વિલ બી ઓબ્જેક્ટિવ ટાઈપ ક્વેશ્ચન વિથ મલ્ટિપલ ચોઈસ આન્સર એટલે કે જે ક્વેશ્ચન પેપર હશે એ એમસીક્યુ ટાઈપનું એમસીક્યુ ટાઈપના પ્રશ્નો પૂછા છે મેં કીધું એ પ્રમાણે કે આમાં તમારી કોઈ મેઇન્સ ડિસ્ક્રિપ્ટિવ એક્ઝામ નથી લેવામાં આવતી અને યુપીએસસીની એક માત્ર આ એક એવી એક્ઝામ હશે જે માત્ર પ્રિલિમ્સ અને ઇન્ટરવ્યુના બેઝ ઉપર તમને સિલેક્શન આપે છે ઓકે તો જરૂર આમાં ઇન્ટરેસ્ટ એપ્લાય કરવો જોઈએ અને આની તૈયારી જરૂરથી કરવી જોઈએ ઓફિસિયર લેવલની પોસ્ટ ઉપર તમને અને ડાયરેક્ટ તમને ખ્યાલ છે કે યુપીએસસી એક્ઝામ કંડક્ટ કરે છે તો નાની એવી પોસ્ટ નથી અને બીજું કે સેલેરી પણ એવી મોટી સેલેરી મળશે ત્યાર પછી વાત કરીએ મીડિયમ શું રહેશે તો એક્ઝામનું મીડિયમની વાત કરીએ તો હિન્દી અને ઇંગ્લિશમાં જ તમારી એક્ઝામ રહેશે ઓકે હિન્દી અથવા ઇંગ્લિશમાં જ તમારી એક્ઝામ રહેશે ક્વેશ્ચન પેપર રહેશે હવે મિત્રો એમસીક્યુ ટાઈપની એક્ઝામ છે એમસીક્યુ ટાઈપની એક્ઝામ છે તો તમે આમાં વન થર્ડ માર્કનું નેગેટિવ માર્ક પણ તમને જોવા મળશે એટલે કે એક ખોટો પડે છે તો ઝીરો તેત્રીસ માર્ક્સ કપાઈ લેશે ઓકે ઝીરો પોઈન્ટ તેત્રીસ વન બાય થર્ડ તમારા નેગેટિવ જશે જો એક પ્રશ્ન ખોટો પડે છે હવે સિલેબસની ચર્ચા કરી લે કે સિલેબસ શું રહેશે તો સિલેબસ આનો એટલો બધો લેન્થી નથી તમે જે જોઈ શકો છો કે સિલેબસ પણ અહીંયા આપેલો છે નોટિફિકેશનમાં કે કયા કયા સબ્જેક્ટ કરવાનો છે તો સૌથી પહેલાં જનરલ ઇંગ્લિશ છે ઓકે જે તમે જોઈ શકો ત્યાર પછી ઇન્ડિયન ફ્રીડમ સ્ટ્રગલ છે કરંટ ઇવેન્ટ્સ એન્ડ ડેવલપમેન્ટ ઇસ્યુ છે ઇન્ડિયન પોલિટી એન્ડ ઇન્ડિયન ઇકોનોમી છે જનરલ એકાઉન્ટિંગ પ્રિન્સિપલ છે ઇન્ડસ્ટ્રીયલ રિલેશન એન્ડ લેબર લો છે જે તમારા સ્ટડી કરવાના રહેશે એના સિવાય જોઈએ તો જનરલ સાયન્સ એન્ડ નોલેજ ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન જનરલ મેન્ટલ એબિલિટી એન્ડ કોન્ટ્યુટર એપ્ટિટ્યુડ છે સોશિયલ સિક્યુરિટી ઇન ઇન્ડિયા તો આ સિલેબસ આપેલો છે આ સિલેબસના આઠ ચેપ્ટર સબ્જેક્ટ્સ આપેલા છે આ ચેપ્ટર સબ્જેક્ટ્સને તમારે ખૂબ ઊંડાણપૂર્વક એનું સ્ટડી કરવું પડશે ઓકે અને પ્રિલિમ્સ એક્ઝામનો આ સિલેબસ છે ત્યાર પછી તમારું ઇન્ટરવ્યૂ લેવામાં આવતો છે ઓકે ત્યાર પછી જો આપણે તમે એપ્લાય કરવા માંગતા હોય આસિસ્ટન્ટ પબ્લિક પ્રોવિડન્ટ કમિશનર માટે તો એનું સ્કીમ ઓફ એક્ઝામિનેશન જે તમે વિડીયોના પોઝ કરીને જોઈ શકો છો વાંચી શકો છો સેમ એના જેવું છે કે ટુ ઓર બે કલાક તમને સમય આપવામાં આવશે એમસી ટાઈપ ક્વેશ્ચન રહેશે એનો સિલેબસ પણ તમે અહીંયા જોઈ શકો કે કયા કયા સિલેબસ રહેશે શું સેમાંથી પ્રશ્નો પૂછાશે જે તમે વિડીયોના પોઝ કરીને જોઈ શકો છો હવે મિત્રો તમને પ્રશ્ન થતો હશે કે એક્ઝામ સેન્ટર શું રહેશે પ્રિલિમ્સ એક્ઝામ આપવાની હશે તો પ્રિલિમ એક્ઝામનું સેન્ટર શું રહેશે જે અહીંયા તમે જોઈ શકો છો એક તો અમદાવાદ છે રાજકોટ છે એના સિવાય આપણે જોઈએ તો તમે જોઈ શકો સુરત છે ઓકે તો સુરતમાં પણ તમને એક્ઝામ સેન્ટર મળી રહ્યું છે તો ગુજરાતમાં તમને આ ત્રણ એક્ઝામ સેન્ટર જોવા મળશે અમદાવાદ રાજકોટ અને સુરત તો આમાંથી કોઈ પણ એક જગ્યાએ તમારે એક્ઝામ આપવા જવાનું રહેશે ઓકે તો આ પ્રિલિમ એક્ઝામનો આ એક્ઝામ સેન્ટર છે અને ઇન્ટરવ્યૂ માટે તમને અલગથી જાણ કરવામાં આવશે જ્યારે તમે ઇન્ટરવ્યૂ માટે ક્વોલિફાય થશો તો ઓકે હવે મિત્રો આ જે નોટિફિકેશનમાં જે પણ રિપોર્ટ લેવું મેં સમજાવવાનો પ્રયત્ન કર્યો છે તમે એલિજિબલ હોય ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરેલું હોય મિનિમમ તમારા અઢાર વર્ષ સોરી ટ્વેન્ટી વન ઇર કમ્પ્લીટ હોય તો તમે આનું ઇલિજિબલ થઈ છો ફોર્મ ભરવા માટે હવે અને ગ્રેજ્યુએશન કમ્પ્લીટ હોવું જોઈએ તો તમે એલિજિબલ છો ફોર્મ ભરવા માટે બાકી તમે નોટિફિકેશન ડાઉનલોડ કરીને વધુ માહિતી મેળવી શકો એપ્લિકેશન ફીઝ વિશે પણ તમે જોઈ શકો કેટલી એપ્લિકેશન ફીઝ છે ફોર્મ ભરવા માટેનું અને તમને જણાવી દીધું કે ફોર્મ ભરવાનું ઓલરેડી સ્ટાર્ટ થઈ ગયું છે ગુજરાત સ્ટડીઝ ડોટ કોમ પરથી તમને ડાયરેક્ટ ફોર્મ ભરવાની લિંક મળી હશે જે કોમેન્ટ સેક્શનમાં પિન કરી જોવા મળશે ઓકે બાકી તમારે આજે નોટિફિકેશન પર તમે ગુજરાત સ્ટોરીઝ ડોટ કોમ પરથી તમે આ નોટિફિકેશનની પીડીએફ પણ ડાઉનલોડ કરી શકશો ઓકે તમારે નેક્સ્ટડીયોમાં આ વીડિયો પૂરતું આટલું જ તમને કોઈ પણ કન્ફ્યુઝન હોય પણ ડાઉટ હોય તો કોન્ટ સેક્શનમાં કોમેન્ટ કરીને પૂછી શકો અથવા તો ડાયરેક્ટલી મને ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કરી શકો છો ઇન્સ્ટાગ્રામની લિંક તમને કોમેન્ટ સેક્શનમાં પિન કરી જોવા મળશે તો બસ મિત્ર આડિયો પૂરતું આટલું જ